गोपाल, जय विज्ञान। आधुनिक युग 21मी सदी, कोरोनाना संदर्ભે આપણે જોઈએ છીએ કે વિશ્વની અંદર અન્ય દેશોની અંદર જો કોઈ રસીની માંગ હોય તો એ ભારતના વૈજ્ઞાનિકોની છે, અને જે અત્યારે જે ભારતના વૈજ્ઞાનિકો છે એ ભૂતકાળની અંદર મારા આપણા વિદ્યાર્થીઓ હતા, એટલે ભવિષ્ય વધુ ને વધુ ઉજ્જવળ બને તે માટે એનસીઆરટી અને સીસીઆરટી પરિવાર એટલે કે ડાયટ પરિવાર દ્વારા દર વર્ષે વિજ્ઞાન મેળાનું અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે। ગુરુજીઓ બાળકો, 2020-21 ની અંદર જે આપણે પાંચ વિભાગો હોય છે એમાં આ વખતે એક વિભાગ ઉમેરાનો છે, ટેકનોલોજી અને ટોઈઝ। બાળકનો સર્વાંગી વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે તે જુદી જુદી બાબતોનું જ્ઞાન મેળવે। સાચું શિક્ષણ એ જ છે માહિતીનું જ્ઞાનમાં અને જ્ઞાનનું સમજમાં રૂપાંતર કરે। રોજબરોજના જીવનની અંદર આવતી સમસ્યાઓને વૈજ્ઞાનિક તારણોથી, વૈજ્ઞાનિક પ્રયોગોથી, વૈજ્ઞાનિક પ્રયુક્તિથી કઈ રીતે દૂર કરી શકાય અને એક બુદ્ધિમાન, એક પ્રબુદ્ધ નાગરિક કઈ રીતે બને એ અનુભવ પૂરો પાડે છે વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શન। દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે ખૂબ ઉત્સાહથી આ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર ભાગ લઈએ। ફક્ત રોજિંદી ક્રિયા છે એવું માનીને નહીં, વર્ષની અંદર એક વખત ઉત્સવ છે એવું માનીને નહીં। મિત્રો ના ભૂલો, હાલની અંદર જેટલી શોધો થયેલી છે એની પાછળ કોઈ ને કોઈ બાળ જિજ્ઞાસાનું પરિણામ છે। બાળ જિજ્ઞાસાના પરિણામને ખૂબ આગળ લઈ જવા માટે આપણે દરેક ગુરુજનો અને દરેક બાળકો સરસ મજાનું મોડલ બનાવી નાખશું। વિજ્ઞાન મેળા, વિજ્ઞાન પ્રદર્શનની આગોતરા આયોજન રૂપે અમે આપ સુધી આ સંદેશો પહોંચાડીએ છીએ કે વધુ ને વધુ બાળકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવે, ગુરુજીઓ વ્યવસ્થિત માર્ગદર્શન આપે અને જીવનની અંદર બાળક વિજ્ઞાનને આત્મસાત કરે એવી દ્વારકાધીશની પ્રાર્થના। જય બાળ ગોપાલ, જય વિજ્ઞાન। હાય, આઈ એમ ડોક્ટર એમ વી વેકરિયા, લેક્ચરર ડાયટ પોરબંદર એન્ડ ઇન્સ્પાયર્ડ બાય એસ જે બુમરાડિયા સાહેબ, પ્રિન્સિપાલ ડાયટ પોરબંદર। મિત્રો, આ વિડીયોમાં આપણે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2020-21ની ગાઈડલાઈન વિશે સમજીશું। ધ થીમ ફોર SLSMEE એટલે સ્ટેટ લેવલ સાયન્સ મેથ્સ એન્વાયરમેન્ટ એક્ઝિબિશન એન્ડ JNNSMEE એટલે જવાહરલાલ નેહરુ નેશનલ સાયન્સ મેથ્સ એન્વાયરમેન્ટ એક્ઝિબિશન 2020-21ની આ વિડીયોની અંદર આપણે ગાઈડલાઈન જોઈશું। વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનની મેઇન જે આ વખતની થીમ છે ટેકનોલોજી એન્ડ ટોઈઝ। આગળ જોઈએ તો કોણ ભાગ લઈ શકે અને ક્યાં ધોરણ માટે છે, તો જોઈએ તો એક શિક્ષક એટલે કે વન ટીચર એન્ડ ટુ સ્ટુડન્ટ, એક શિક્ષક અને બે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે। ધોરણ 5-12 એટલે કે સ્ટાન્ડર્ડ 5-12ના વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ શકે। પ્રદર્શનના મુખ્ય હેતુઓ, પહેલો હેતુ બાળકોને પોતાની સ્વાભાવિક જિજ્ઞાસા અને રચનાત્મકતા માટે એક માધ્યમ ઉપલબ્ધ કરવું જ્યાં તેઓ પોતાની જ્ઞાન પીપાસા માટે શોધખોળ કરી શકે। નંબર 2, બાળકોની આજુબાજુ થઈ રહેલી ગતિવિધિઓમાં વિજ્ઞાનની અનુભૂતિ કરાવવી તથા ભૌતિક અને સામાજિક પર્યાવરણથી શીખવાની પ્રક્રિયા જોડી જ્ઞાન પ્રાપ્ત કરવા તથા વિવિધ સમસ્યાઓના સમાધાન માટે પ્રેરિત કરવા। નંબર 3, આત્મનિર્ભરતા સામાજિક તથા આર્થિક પર્યાવરણ વિકાસના લક્ષ્યની પ્રાપ્તિ માટે વિજ્ઞાન અને તકનીકીના વિકાસને એક મહત્વના સાધન તરીકે ભાર આપવો। નંબર 4, વિજ્ઞાન અને તકનીકીનો વિકાસ કેવી રીતે થયો છે તેનું વિશ્લેષણ કરવું તથા તેના પરની વિવિધ વ્યક્તિઓ, સંસ્કૃતિઓ અને સમાજની અસરો જોવી। નંબર 5, ખેતી, ખાતર, ખોરાક, ઉત્પાદન પ્રક્રિયા, બાયોટેકનોલોજી, પ્રદૂષણ મુક્ત ઉર્જા, માહિતી અને આદાન પ્રદાન ટેકનોલોજી, આપત્તિ વ્યવસ્થાપન
પરિવહન, ખગોળ વિજ્ઞાન, રમતો અને ખેલકૂદ તથા વાતાવરણમાં પરિવર્તનની સમસ્યાઓનો સામનો વગેરે જેવા ક્ષેત્રોમાં નવા ઉપાયો શોધવામાં વિજ્ઞાન અને ગણિતની ભૂમિકાની પ્રશંસા અને સરાહના કરવી. હવે મિત્રો આપણે જોઈએ તો વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનની અંદર કુલ 5 વિભાગ આપવામાં આવેલ છે. આ પાંચેય વિભાગની અંદર, કોઈ પણ વિભાગની અંદર બાળક ભાગ લઈ શકે. પહેલો વિભાગ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ, બીજો વિભાગ છે હેલ્થ હાઇજીન એન્ડ ક્લીનનેસ, સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા. ત્રીજો વિભાગ છે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર, એટલે કે આદાન પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર. નંબર 4 હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ, ઐતિહાસિક વિકાસ. અને નંબર 5 મેથેમેટિકલ મોડેલિંગ, ગાણિતિક નમૂનાઓ. હવે આપણે જોઈએ વિભાગ 1 ની અંદર કેવા પ્રકારના નમૂનાઓ બનાવી શકાય. તો પહેલો વિભાગ છે આપણે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ, તો એમાં કયા પ્રકારના મોડેલ્સ, પ્રોજેક્ટ બનાવી શકાય તે જોઈએ. વિવિધ સ્વરૂપના વપરાયેલા કાગળો અને વર્તમાન પત્રો જેવા કે કાર્ટૂન બોક્સ, વપરાયેલ પુસ્તકો વગેરેનો રમકડાઓ અને નમૂનાઓને વિકસાવવામાં ઉપયોગ કરી શકાય. વનસ્પતિ જન્ય સામગ્રી જેવી કે સુતરાઉ, કાપડ, શણ ઉત્પાદન અથવા અન્ય વનસ્પતિ જન્ય રેસાઓનો શ્રેષ્ઠ ઉપયોગ તકનીકી અને રમકડાઓને વ્યાપક બનાવવા વિવિધ સ્વરૂપની ઇકો ફ્રેન્ડલી સામગ્રી તૈયાર થવી જોઈએ. વિવિધ તકનીકી અને રમકડાને રજૂ કરવા વાંસ, લાકડું, શેરડી અને અન્ય વનસ્પતિજન્ય સામગ્રીનો નમૂનાઓ બનાવવા પાયા સ્વરૂપે ઉપયોગ કરવો. ધાતુ સજીવ દ્રવ્ય દ્વારા વિઘટનક્ષમ ન હોવા છતાં પ્લાસ્ટિકમાંથી બનેલી સામગ્રી જેવી કે પોલી વિનાઇલ ક્લોરાઇડ, જેને પીવીસી કહીએ છીએ, અથવા પોલિસ્ટીન ઉત્પાદન જેવા કે થર્મોપોલ શીટ વગેરેનો ઉપયોગ કરતા વધુ સારો વિકલ્પ છે. વિવિધ તકનીકી અને રમકડાઓમાં ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરવાના ફાયદા બતાવવા માટે ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો ઉપયોગ કરીને નમૂનાઓનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે આપણે જોઈએ વિભાગ 2, સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા. તો એમાં કયા પ્રકારના નમૂનાઓ, મોડેલ્સ, પ્રોજેક્ટ બનાવી શકાય તે જોઈએ. નંબર 1 શારીરિક માંદગી અને આરોગ્યને અસર કરતા પરિબળો. નંબર 2 સ્વચ્છતા આરોગ્ય પર કેવી અસરો કરે છે તેનો અભ્યાસ. નંબર 3 રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી રોગો સામે રક્ષણ કરે તેવો ખોરાક. નંબર 4 જૈવિક અને અજૈવિક કચરો, પીપીઈ કિટ્સ, સર્જિકલ માસ્કના નિકાલ માટે યોગ્ય તકનીકી અને સ્વચ્છતા માટેની નવીન પદ્ધતિઓ જાણવી. નંબર 5 સ્વચ્છતા જાળવવા માટે કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા ઊભી કરવી. નંબર 6 ગ્રામ્ય સ્તરે સ્વચ્છતાની પદ્ધતિઓમાં સુધારો લાવવો. નંબર 7 ચેપી અને બિનચેપી રોગો, કોરોના વાયરસ પર અસર કરતા સ્ત્રોત અને કારણદર્શક પરિબળોનો સંબંધ જાણો. નંબર 8 કોરોના વાયરસ, ફેફસાનું ઇન્ફેક્શન, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ફેલાતા રોગો પર નિયંત્રણના રસ્તા શોધવા. નંબર 9 રોગના વિવિધ તબક્કા પર નિયંત્રણ માટે વિવિધ એજન્સીની ભૂમિકાના બચાવ માટેની નવીન માપનો જાણવા. ચેપી રોગની સાંકળને તોડવા માટેની ભૂમિકા. નંબર 10 દવાની પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ અને પ્રદર્શન. નંબર 11 યોગ અને શારીરિક કસરતના આરોગ્ય માટેના ફાયદા માટેનું નિદર્શન. નંબર 12 સમતોલ આહાર અને પોષણક્ષમ વિવિધ ખોરાકના મહત્વનું નિદર્શન. નંબર 13 સંવેદનશીલ લોકોમાં સામાજિક અંતરની જાગૃતિ લાવવા અને તેના અમલીકરણમાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે નવીન પદ્ધતિઓના રસ્તા શોધવા. નંબર 14 પોષણક્ષમ ખેત પેદાશોના સુધારા માટે જીવન વિકાસ શાસ્ત્રની ભૂમિકા. નંબર 15 જંક ફૂડ અને ઓછી ગુણવત્તાવાળા ખોરાકની આપણા શરીર પર થતી અસરો તથા તેને અટકાવવાની
ઉપાયોના નમૂના અને પ્રોજેક્ટનું નિદર્શન. નંબર 16, બાળકોમાં અકસ્માત અને ઈજાઓ જેવા જોખમો સામે સલામતીના નિયમોની જાગૃતિ લાવવા માટે મોડલ અને પ્રોજેક્ટનું નિદર્શન. નંબર 17, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દરેક જાતિ માટે તબીબી સહાય અને સુવિધાઓ પૂરી પાડવી. નંબર 18, આરોગ્ય માટેની કાળજી અને પ્રાપ્ય સહાયનો ઉપયોગ કરવા માટે સંવેદનશીલ લોકોમાં જાગૃતિ લાવવી. નંબર 19, સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર કરતા હોય તેવા કાર્યક્રમો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, રાષ્ટ્રીય રક્તપિત્ત નિવારણ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે નાવીન્યપૂર્ણ વિચાર. નંબર 20, ભારતને વૈશ્વિક અર્થતંત્રનો મોટો ભાગ બનાવવા માટે આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓમાં અસરકારક અમલીકરણ માટે નવીન વિચાર. નંબર 21, બાયોમેડિકલ ક્ષેત્રમાં જ્ઞાન અને સમજ આધારિત નવા વૈજ્ઞાનિક તકનીકી સાધનોનો વિકાસ. નંબર 22, જુદી જુદી તબીબી પદ્ધતિઓ જેવી કે પરંપરાગત, આધુનિક, હોમિયોપેથી અને આયુર્વેદિકમાં જાણીતી બાબતો અને સંશોધનના તારણોનું નિદર્શન કરવું. નંબર 23, સારા અને નરસા આરોગ્ય પર સંશોધન, જીવન પદ્ધતિ અને જાણીતી બાબતો. નંબર 24, જુદા જુદા રોગો માટે પ્રાપ્ય સામાન્ય રોગ નિરોધક ઉપાયો અને રસીકરણના ફાયદા. નંબર 25, કુટુંબ નિયોજન કલ્યાણ માટેના યોગ્ય ઉપાયો. નંબર 26, ઓછા ખર્ચે રોગ પ્રતિકારક શક્તિ વધારતા ખોરાકો શોધો. નંબર 27, તબીબી સેવા માટે ઓછા ખર્ચવાળા નિદાનાત્મક અને ઉપચારાત્મક સાધન. નંબર 28, ખેતી અને સ્વાસ્થ્ય માટેના નમૂનાઓ. નંબર 29, સ્વાસ્થ્ય પર અસર કરતા પદાર્થો જેવા કે ખાતરો, જંતુનાશકો, હોર્મોન્સના રાસાયણિક અવશેષો અને ખાતર રંગકોના નમૂનાનું નિદર્શન. નંબર 30, કોરોનાથી બચવા શારીરિક ખોટખાપણવાળા વ્યક્તિઓ માટે નવા તબીબી નિદાનાત્મક અને ઉપચારાત્મક સાધન. નંબર 31, કોરોનાના નિયંત્રણ માટે વિવિધ એજન્સીઓની ભૂમિકાઓ અને ઉપાયો. ત્યારબાદ જોઈએ વિભાગ 3. વિભાગ 3 ની અંદર કેવા પ્રકારના નમૂનાઓ બનાવવા જોઈએ? તો ત્રીજો વિભાગ છે ઇન્ટરેક્ટિવ સોફ્ટવેર, આદાન પ્રદાન થઈ શકે તેવું સોફ્ટવેર. નંબર 1, ડિઝાઇનિંગ પ્રોટોટાઇપ રમકડા માટે કેવા પ્રકારના મોડેલિંગ સોફ્ટવેર વપરાય છે? તો જેમાં સોલિડ વર્ક્સ, કેટિયા, ઓનસેપ, ઓટોડેક, ફ્યુઝન, સ્કેચઅપ, રિહાનો, જેટ બ્રશ, જેટ બ્રુશ ફોર, ટી સ્પ્રિન્સ, પ્રોઈ, રેપિડ ફ્રોમ, જીઓ મેજિક, રિહાનો 3D અને એલિયાસ વગેરે જેવા આ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ડિઝાઇન પ્રોટોટાઇપ રમકડા તમે બનાવી શકો છો. નંબર 2, વ્યવસાયિક ડિઝાઇનર અને ઇજનેર દ્વારા કેવા પ્રકારના સોફ્ટવેર વપરાય છે? તો એલિજીઓ મોડેલની ડિઝાઇન અને રચના માટે વ્યવસાયિક શિલ્પકાર કેવી રીતે કામ કરે છે? પછી એલ ડ્રો ઓર એલ ડ્રો સ્ટાન્ડર્ડ, પછી ટ્રેડિશનલ કેડ સ્ટાઇલ સિસ્ટમ ડિઝાઇન ટૂલ્સ, માયા ફોર 3D રેન્ડરિંગ, લિયો કેડ, મેકા બ્રિક્સ, LDD, લેગો ડિજિટલ ડિઝાઇનર, ઇન્વર્ટર, ડોટ મૂડ બોક્સ ઓર સમ કસ્ટમાઇઝ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને મોડેલ્સ બનાવી શકાય છે. નંબર 3, ડિઝાઇનિંગ ટોઈઝ ક્યાં નિઃશુલ્ક ટૂલ્સ થાય છે, પ્રાપ્ય છે? તો એના માટે ટિંકર કેટ બાળકો માટે 3D મોડેલિંગ પ્રોગ્રામ OLOLL અલાલ મદદ કરે છે. ફ્યુઝન 390, બ્લેન્ડર, સ્કેચ અપ 3, મેસ મિક્સચર, ટી સ્પ્રિન્સ એડ ઓન યોર રિયાનો સોફ્ટવેર. નંબર 4, એવું કોઈ સોફ્ટવેર છે કે જે મેશ ઉપર કામ કરવાની તક આપે અને તેને પોલી સરફેસમાં રૂપાંતર કરી
પ્રમાણભૂત ફોર્મેટમાં રૂપાંતર થઈ શકે. નંબર 5, વિભિન્ન સોફ્ટવેર વચ્ચે શું તફાવત છે. નંબર 6, ટોઈજ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલને ડિઝાઇન કરવા અને પ્રકાશિત કરવા માટે કયું સોફ્ટવેર વપરાય છે. નંબર 7, પેકેજ ડિઝાઇનર માટે સામાન્ય રીતે કયું સોફ્ટવેર વપરાય છે. નંબર 8, ટોઈજ ડિઝાઇનર તરીકે હું કેવી રીતે કામ કરી શકું. નંબર 9, LDD સોફ્ટવેરમાં પીસીસ કેવી રીતે ગતિમાન થાય છે. નંબર 10, નાના અને પોચી સામગ્રીમાંથી પ્રતિકૃતિ તૈયાર કરવા માટે કયું સોફ્ટવેર વપરાય છે. નંબર 11, વિડીયો ગેમ બનાવવા માટે કયું 3D મોડેલિંગ સોફ્ટવેર વપરાય છે. નંબર 12, અસલ નમૂનાનું પરીક્ષણ કેવી રીતે થાય છે. નંબર 13, ટોય સ્ટોરેજના સર્જન માટે કયા સોફ્ટવેર વપરાય છે. નંબર 14, સંવેદનશીલ મિશ્ર રમકડા બનાવવા સામાન્ય રીતે કયું સોફ્ટવેર વપરાય છે. નંબર 15, માપન અને યાંત્રિક વિશ્લેષણ માટે કયું સોફ્ટવેર છે. નંબર 16, 3D મોડેલિંગ અને 3D પ્રિન્ટિંગ માટે બાળકો વાપરી શકે તેવું સૌથી સારું સોફ્ટવેર કયું છે. નંબર 17, ઔદ્યોગિક ડિઝાઇન માટે કયું સોફ્ટવેર વપરાય છે. નંબર 18, ગેમ બનાવવા માટે કયું 3D મોડેલિંગ સોફ્ટવેર સારું છે, શા માટે. નંબર 19, કયું CAD સોફ્ટવેર શ્રેષ્ઠ સર્વતોમુખી પ્રતિભાવાળું છે. નંબર 20, 2D ઇમેજમાંથી 3D મોડેલ વિકસાવવા કયું સોફ્ટવેર વપરાય છે. હવે જોઈએ આપણે વિભાગ 4, હિસ્ટોરિકલ ડેવલપમેન્ટ, ઐતિહાસિક વિકાસ, એમાં કયા પ્રકારના મોડેલ્સ નમૂનાઓ બનાવી શકાય તે જોઈએ. વિદ્યાર્થીઓ 2 પ્રકારના રમકડાઓની રચના કરી વિકસાવી શકે છે, એમાં એક સ્થિર અને બીજું ગતિમાન. નંબર 1, સ્થિર રમકડા જેવા કે પતંગ, ઢીંગલી, પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનું નિર્માણ માટી, વાંસ, ધાતુ, કાગળ અથવા સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ સામગ્રી દ્વારા કરી શકાય છે. નંબર 2, ગતિશીલ રમકડાઓના પ્રકારમાં ગતિમાન અથવા ધ્વનિ પ્રકાશ ઉત્પન્ન કરતા રમકડાઓ જેવા કે ડમરૂ, ભમરડો, ગિલોલ, ગતિમાન વાહનો, ઢીંગલીઓ, રોબોટ વગેરે બનાવી શકાય. આવી રમકડાઓનો વિજ્ઞાનની વિવિધ સંકલ્પનાઓ સમજાવવા અને શૈક્ષણિક સાધન તરીકે ઉપયોગ થઈ શકે છે. નંબર 3, વિદ્યાર્થીઓ દ્વારા બાળપણમાં રમેલા સાદા રમકડાઓને આધારે અદ્યતન વૈજ્ઞાનિક રમકડા અથવા વિજ્ઞાનના પ્રોજેક્ટનું નિર્માણ કરી શકે છે. આવા રમકડાઓનો ઉપયોગ શૈક્ષણિક સાધન તરીકે જ્ઞાનની આપલે કરવા કરી શકાય છે. આ બાબતોનો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વનો ફાળો છે. હવે મિત્રો, આપણે જોઈએ છીએ વિભાગ 5, મેથેમેટિકલ મોડેલિંગ, ગાણિતિક નમૂનાઓ. વિભાગની અંદર કયા પ્રકારના નમૂનાઓ, મોડેલ્સ, પ્રોજેક્ટ બનાવી શકાય તે જોઈએ. આપણી રોજિંદા જીવનની ગાણિતિક પર્યાવરણને લગતી વિવિધ સમસ્યાઓ નિવારણ માટેના નમૂનાઓ. વાતાવરણ આબોહવાની ગતિશીલતા, હવામાનની આગાહી દર્શાવતા કમ્પ્યુટર આધારિત ગાણિતિક નમૂનાઓ. ભૌતિક શાસ્ત્રના ગાણિતિક નમૂનાઓ જેવા કે પૃથ્વીનું પરિક્રમણ અને પરિભ્રમણ, લાંબામાં લાંબો દિવસ અને રાત, તેમજ સરખા દિવસ અને રાત, લઘુ ગ્રહોની કક્ષા, કરતા તારા અને બીજા અન્ય લઘુ ગ્રહોની આગાહી કરતા ગાણિતિક મોડેલ, માનવ જાતના જૈવ આતંક અને રોગચાળાની ઘટનાઓમાં રોગ કેવી રીતે ફેલાય છે તે દર્શાવતા ગાણિતિક મોડેલ, યુદ્ધની હાનિકારક અસર અણુ ધડાકાની આગાહી કરતા ગાણિતિક મોડેલ. વૃક્ષના પ્રકાર, મોસમ અને ભૂસ્તરની પ્રવૃત્તિઓ પર જંગલની દાવાનળની નિર્ભરતા દર્શાવવા માટેના ગાણિતિક મોડેલ, માનવ તંત્રમાં દવાઓની ક્રિયા અસર દર્શાવતા ગાણિતિક મોડેલ, હૃદય, મસ્તિષ્ક, હાડકા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના ગાણિતિક મોડેલ, માનવીય રોગોની કમ્પ્યુટર દ્વારા ઓળખ, બંધ, નદી, નહેરના પાણી પ્રવાહના ગાણિતિક મોડેલ,
કેન્સર ચિકિત્સા, ઘાવનું ભરવું અને પેશી સંવર્ધન માટે ગાણિતિક મોડેલ અને કમ્પ્યુટર નિરૂપણ. આંતરકોષીય જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અને ચયાપચયમાં થતા ફેરફાર માટેના ગાણિતિક મોડેલ. ટ્રાફિક પ્રવાહ શેરબજારના વિકલ્પ માટેના ગાણિતિક મોડેલ. કમ્પ્યુટરની સિસ્ટમમાં માહિતીનો સંગ્રહ અને પુનઃપ્રાપ્તિની પ્રયુક્તિઓનો અભ્યાસ. આંકડાશાસ્ત્રીય અને યાદચ્છિક સંખ્યાઓને લગતી સમસ્યાઓ દર્શાવતા નમૂનાઓ. વિડીયો ગેમ વિકસાવવી. પાક ઉત્પાદન વધારવા માટેના ગાણિતિક મોડેલ. કાર્બન ચક્રના સંતુલન માટેના ગાણિતિક નમૂનાઓ. સામાજિક કીટકો જેવા કે મધમાખીઓ, ઉદય વગેરે કેવી રીતે સ્થાનિક માહિતીને સંકુલ અને કાર્યાન્વિત પેટર્નમાં બદલાવીને સંચાર માટે ઉપયોગ કરે છે તે દર્શાવવા ગાણિતિક મોડેલ. પ્રકાશીય તંતુ ફાઈબર ઓપ્ટિક્સમાં મહત્તમ તીવ્રતા માટેના મોડેલ. માહિતી ફેરફાર અને માહિતી વ્યવસ્થાપન પ્રયુક્તિઓ દર્શાવતું મોડેલ. મગજમાં નિયંત્રણો અને સંચાર પ્રતિક્રિયાઓ ઉત્પન્ન થતા અત્યંત મૂળ પ્રશ્નોના ગાણિતિક નમૂના. શહેરી યોજના માટે ગાણિતિક નમૂનાઓ. અનિચ્છનીય ભવિષ્યથી બચવા માટે વિવિધ કુદરતી અને અકુદરતી આફતોને સમજવા માટે ગાણિતિક નમૂનાઓ. હવામાન પરિવર્તન અને વૈશ્વિક તાપમાનની અસર ગ્લોબલ વોર્મિંગ દર્શાવતા ગાણિતિક નમૂનાઓ. ભવિષ્યમાં દેશ અને વિશ્વની જનસંખ્યા દર્શાવતા ગાણિતિક નમૂનાઓ. તો મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનની ગુજરાતી માટેની ગાઈડલાઇનની PDF ફાઇલ અને પ્રદર્શનની ઇંગ્લિશ મીડિયમના બાળકો માટે ઉપયોગી થાય માટે અંગ્રેજીની ગાઈડલાઇન માટેની PDF ફાઇલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તે જોઈ લેવા વિનંતી છે. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. સબસ્ક્રાઇબ કરો.